गुड मॉर्निंग बाळको बाळको आपणे धोरण चार विषय गणित गम्मतनी अंदर प्रकरण सात अने आ प्रकरणनी अंदर आपणे पहेलो भाग शीखी गया बराबर। पहला भागनी अंदर आपणे जोयुं तुं के एक लीटर बराबर हज़ार मिलीलीटर एटले के हज़ार मिलीलीटर बराबर एक लीटर आ संबंध आपणे जोयो हतो। हवे आपणे भाग बे जोईए। भाग बेनी अंदर छे मारी लीटरनी बोटल। तमे एक लीटर पानीनी बोटल जोई छे तो हाँ आपणे बधाए जोयेली छे एक लीटर पानीनी बोटल अने कोल्ड ड्रिंक्स पण आवे छे लीटरनी अंदर एटले ए पण जोई हशे। एक लीटरनी बोटल अने थोड़ी बीजी नानी बोटलो एकत्र करो। विचारो कि एक लीटरनी बोटल भरवा माटे तमारे नानी बोटलो केटली वखत खाली करवी पड़शे। नानीमांथी मोटामां नाखवानी छे तो आपणे केटली वखत नाखी शकीए एवुं आपणने कीधुं छे। तो आपणे पाने नंबर 75 ऊपर जोईए अने करीए। અહીં કોષ્ટક આપ્યું છે। કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો બોટલ, તો બોટલ એક બે અને ત્રણ, નીચે ખાલી છે ત્યાં લખો બોટલ ચાર અને બોટલ પાંચ। હવે બધી બોટલ છે અલગ અલગ માપની છે, એટલે કે બોટલ એક છે એ સો મિલીની કરો છો, એટલે અહીંયા બાજુમાં લખો પેન્સિલથી સો મિલી। બીજી બોટલને ધારો કે 200 મિલી, ત્રીજી બોટલને 250 મિલી, ચોથી બોટલને 500 મિલીની અને પાંચમી બોટલને 1000 મિલીની આપણે કરીએ છીએ બરાબર। હવે આપણે અનુમાન કરીએ છીએ કે પહેલી જે બોટલ છે 100 મિલીવાળી એને કેટલી વાર આપણે મોટી બોટલમાં નાખીએ તો એક લીટર ભરાય। તો આપણે અંદાજે નાખીએ તો 100 મિલી જે બોટલ છે 100 મિલીની નાની બોટલ એ 10 વખત હું નાખીશ, મારું અનુમાન છે કે 10 વખત નાખીશ તો એક લીટર ભરાઈ જશે બરાબર। તો મારું અનુમાન જ્યારે માપીએ ત્યારે સાચું પડે છે, એટલે કે 10 વાર નાખો ત્યારે થાય, કારણ કે 100 મિલી વત્તા 100 મિલી વત્તા 100 મિલી એમ કરીને 10 વખત કરો એટલે 1000 મિલી બની જાય, 1000 મિલી બરાબર 1 લીટર। બીજી બોટલમાં જેમાં 200 મિલીની છે તો 200 મિલીની બોટલને હું 5 વખત નાખીશ ત્યારે 1 લીટર ભરાઈ જશે, કારણ કે 200 મિલી વત્તા 200 મિલી વત્તા 200 મિલી એમ 5 વખત કરો તો 1000 મિલી થાય, 1000 મિલી એટલે 1 લીટર, એટલે આપણું અનુમાન પણ સાચું છે અને માપન પણ સાચું છે। ત્રીજી બોટલ છે 250 મિલીની બોટલ છે, હું 4 વાર નાખીશ 1 લીટરની બોટલમાં તો એ ભરાઈ જશે, એનો મતલબ કે 250 વત્તા 250 એવી રીતે 4 વખત કરીશ તો 1000 મિલીલીટર થશે અને 1000 મિલીલીટર બરાબર 1 લીટર, એટલે આપણું માપન સાચું છે। 500 મિલીની બોટલ છે એને હું 2 વાર નાખીશ તો 1 લીટરની બોટલ ભરાઈ જશે, કારણ કે 500 મિલીલીટર વત્તા 500 મિલીલીટર એટલે 1000 મિલીલીટર, 1000 મિલીલીટર બરાબર 1 લીટર, એટલે મારું અનુમાન પણ સાચું છે માપન પણ સાચું છે। અને 1000 મિલીવાળી જે બોટલ છે એ હું 1 જ વખત નાખીશ એટલે આખી બોટલ લીટરની ભરાઈ જશે, કારણ કે 1000 મિલીલીટર બરાબર 1 લીટર બરાબર। નીચે જુઓ આદિત્ય શું કહે છે, મેં આ 1 લીટરની બોટલ ભરવા માટે 2 નાની પાણીની બોટલ ખાલી કરી છે બરાબર। તો 1 લીટરની બોટલ ભરવા, 1 લીટર એટલે 1000 મિલીલીટર ભાગ્યા 2 નાની પાણીની બોટલ ખાલી કરી એટલે ભાગ્યા 2, 1000 ભાગ્યા 2 બરાબર 500 મિલીલીટર, એટલે એ જે નાની બોટલ છે એ થશે 500 મિલીલીટર, એટલે તેની નાની બોટલમાં 500 મિલીલીટર પાણી સમાઈ શકે। નીચે છે લીલા, 1 લીટરની બોટલ ભરવા માટે 5 વખત મારી નાની બોટલ આ ખાલી કરવી પડે છે, 5 વખત આ નાની બોટલ આ મોટી બોટલમાં નાખે તો 1 લીટરની ભરાઈ જાય છે બરાબર। તો 1 લીટર એટલે 1000 મિલીલીટર ભાગ્યા 5 વખત નાની બોટલ નાખી છે એટલે 5 1000 ભાગ્યા 5 એટલે 200 મિલીલીટર, એટલે નાની બોટલની અંદર 200 મિલી પાણી સમાય છે। રામુની બોટલનું માપ, રામુને 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી। ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે। તો ચિત્રની અંદર માપન આપ્યું છે આપણને 250 મિલી, 500 મિલી, 750 મિલી અને 1 લીટર બરાબર। હવે 250 મિલી છે એ બોટલની અંદર રામુ પાણી ભરે તો અને આ ખાલી બોટલ જે છે એમાં નાખશે બરાબર।
तो मोटी एक बोटल छे एमां नाखे तो 250 मिली छे आमां नाखशे एटले 250 अहींया जे तमने दर्शાવેલું છે આંખ ત્યાં સુધી ભરાશે પાણી બરાબર વળી પાછી બોટલ આખી ભરવી છે એટલે ફરીથી પાણી ત્યાં નાની બોટલ ભરશે 250 ની ફરી આમાં નાખશે તો એક વખત તો 250 નાખેલું છે ફરીથી 250 નાખશે એટલે 500 મિલી થઈ જશે ત્રીજી વખત નાખશે એટલે 750 મિલી થઈ જશે અને ચોથી વખત નાખશે એટલે 1 લિટર પાણી થઈ જશે એટલે ચાર વખત 250 મિલી નાખે એટલે એ 1 લિટર થઈ જશે બરાબર મારી માપવાની બોટલ 200 મિલી 400 મિલી 600 મિલી 800 મિલી અને 1 લિટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની તમારી રીત શોધો હવે તમને કીધું છે કે તમારે 200 મિલી પછી 400 મિલી 600 મિલી 800 મિલી અને 1 લિટરનું માપન કરી શકે તેવી તમારે બોટલ બનાવવાની છે બરાબર તો હવે એ બોટલ બનાવવા માટે આપણે શું કરીશું સૌથી પહેલાં તો સૌથી પહેલાં આપણે 200 મિલી પાણી સમાઈ શકે તેવી એક બોટલ લઈશું 200 મિલીની એક બોટલ લઈશું બરાબર અને એક લઈશું એક લીટર બરાબર હવે ધારો કે હું અહીંયા એ રીતે એક બોટલ જેવું દોરું છું બરાબર હવે આપણે પહેલાં તો 200 મિલી બોટલ લીધી છે હવે એની અંદર પાણી ભરી અને હું આ બોટલમાં નાખીશ બરાબર એટલે અહીં સુધી મારે 200 મિલી ભરાઈ ગયું પાણી હવે આમાં નાખી દીધી એટલે ખાલી થઈ ગઈ બોટલ ફરીથી પાછી 200 મિલી ભરીશ એટલે અહીં સુધી આવશે એટલે પાછી આ તો 200 ભરાઈ ગઈ પાછી 200 નાખ્યું એટલે થઈ ગયું 400 મિલી બરાબર ત્રીજી વખત ભરીશ પાછું અહીં સુધી આવ્યું તો 400 વત્તા 200 એટલે 600 મિલી ચોથી વખત ભરીશ એટલે 600 વત્તા પાછું 200 મિલી એટલે 800 મિલી બરાબર ફરીથી 200 મિલી ભરીશ એટલે 800 વત્તા પાછા બીજા 200 એટલે 1000 મિલી અને 1000 મિલી એટલે આપણને ખબર છે 1 લીટર બરાબર તો આપણે 200 મિલી જે નાની બોટલ છે એને 1, 2, 3, 4, 5 એ રીતે 5 વખત નાખીએ એટલે 1 લિટરની બોટલ ભરાઈ જશે નીચે લખ્યું છે વિચારો અને ચકાસો તમારા ઘરની ડોલ મગ પ્યાલો અને બીજી વસ્તુઓ જુઓ વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે ચકાસો હવે અહીંયા લખ્યું છે મગ પ્યાલો જગ પછી ના ખાલી આપે ત્યાં લખો નાની ડોલ મોટી ડોલ ટબ અને નાનું પીપ તમે તમારી રીતે કોઈ પણ બીજું લખી શકો છો હવે આપણું અનુમાન કે મગ છે એમાં મારું અનુમાન એવું છે કે મગમાં 200 મિલી પાણી સમાઈ શકે બરાબર તો જ્યારે આપણે માપન કર્યું તો એમાં નીકળ્યું 250 મિલી એટલે ચોક્કસ માપન 250 મિલી આ આપણું અનુમાન હતું કે અંદાજે આટલું સમાય છે પછી પ્યાલો છે તો એમાં 250 મિલી સમાય છે તો આપણું મારું માપન જે છે એ પણ 250 મિલી જગ છે એમાં 1 લિટર પાણી સમાય છે તો માપન પણ 1 લિટર થાય છે એટલે કે અહીં હું સાચી છું કે મેં જે અનુમાન અંદાજે લગાવ્યું હતું એનું માપન પણ સાચું જ આવે છે નાની ડોલ છે એમાં 10 લિટર સમાય તો માપન પણ 10 લિટર છે અત્યારે ડોલ ઉપર પણ એમએલના નિશાની કરીને આપે છે મોટી ડોલ છે તો 20 લિટર સમાય અંદાજે માપન કર્યું તો પણ નીકળ્યું 10 લિટર ટબ છે એ ટબની અંદર મેં ટબ તો બહુ પહોળું હોય છે એટલે મને એવું લાગ્યું કે 25 લિટર તો સમાય જ જશે પણ જ્યારે સાચું માપ્યું ત્યારે 20 લિટર સમાયું એટલે અહીં મારું જે માપન હતું અનુમાન અનુમાન ખોટું છે માપન સાચું છે નાનું પીપ છે એમ પીપમાં એવું લાગ્યું 20 લિટર સમાશે જ્યારે માપન કર્યું તો સમાણું 15 લિટર એનો મતલબ કે અહીં પણ મારું અનુમાન ખોટું છે એટલે દર વખતે આપણું અનુમાન સાચું હોય એવું જરૂરી નથી હવે નીચે એક આકૃતિ આપી છે અને એની અંદર રસોડાના વાસણો છે અને બે ભાઈ બહેન વાતો કરે છે આ કહે છે મને લાગે છે કે તે 750 મિલીથી થોડું ઓછું હશે તો આ કહે છે મને લાગે છે આમાં 250
मिली थी 500 मिली नी वच्चे नो सुधी नो समाशे चर्चा करे छे। घणी वखत आपणे आवो अंदाज वातो करता होय भई ना ना आमां आटलू थाय आमां आटलू समाय एवी बधी। पाના નંબર 77 ઉપર છે દવાખાનામાં નીતુ। નીતુ છે બીમાર પડી છે દવાખાને જાય છે તો ડોક્ટર કહે છે કે નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે। એક ઇન્જેક્શનથી 5 મિલી દવા તેના શરીરમાં અપાશે। તો કહે છે હું ઇન્જેક્શનથી ડરતી નથી। આમાંથી તમે પણ ઘણા બધા ઇન્જેક્શનથી ડરતા હશો બરાબર ને બાળકો। તો નીતુ બહાદુર છે એ કહે છે હું કંઈ ઇન્જેક્શનથી ડરતી નથી। અહીં કીધું છે કે જ્યારે ઇન્જેક્શન એને મારશે આપશે ત્યારે એ ઇન્જેક્શનની અંદર 5 મિલી દવા ઇન્જેક્શનમાં ભરવામાં આવશે। અહીં ઇન્જેક્શન બતાવ્યું છે ને તો આ ઇન્જેક્શનની અંદર જો તમે જોઈ શકો છો અહીંયા કાપા કરેલા છે મિલીના બરાબર। તો અહીં 5 છે તો 5 મિલી દવા અંદર ભરવામાં આવશે અને એ ઇન્જેક્શન લગાવે ત્યારે નીતુના શરીરમાં 5 મિલી દવા જશે। હવે અહીંયા કીધું છે કે તેને એક દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે। ડૉક્ટરે કીધું છે કે 5 દિવસ સુધી લેવાની છે પણ દરરોજના કેટલા ઇન્જેક્શન 3 લેવાના છે। તો એક દિવસમાં 3 ઇન્જેક્શન એને લેવાના છે તો એક દિવસની અંદર કેટલી દવાની જરૂરિયાત છે તો એ આપણે કરીએ બરાબર બુકમાં કરું છું। એક દિવસ બરાબર ગુણ્યા 5 મિલી કારણ કે એ જ એક ઇન્જેક્શનની અંદર 5 મિલી દવા ભરવામાં આવે છે બરાબર અને એવા દિવસના કેટલા ઇન્જેક્શન દેવાના છે 3 એક દિવસના 3 ઇન્જેક્શન અને 3 ઇન્જેક્શનમાં 5-5 મિલી દવા ભરવામાં આવે છે એટલે 3નો ગુણાકાર 1 × 5 ને 5 × 3 = 15 એટલે એક દિવસની 15 મિલી દવા નીતુના શરીરમાં જશે અને એટલી જરૂર છે। નીચે લખ્યું છે 5 દિવસની કુલ કેટલી દવા થશે બરાબર તો આપણને ખબર જ છે કે એક દિવસની તો કેટલી થાય 15 મિલી તો 5 દિવસની કેટલી તો 5 દિવસ ગુણ્યા 15 મિલી 15 × 5 = 75 મિલી બરાબર એટલે એને 5 દિવસની 75 મિલી દવા થશે। હવે આ કહે છે કે મારે એક ઇન્જેક્શનમાં કેટલી દવા જોઈશે વિચારો। નીચે આપ્યું છે આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ। પેલું કરીને આપ્યું છે આંખના ટીપા, આંખના ટીપા છે એ એક સાથે આપણે કેટલા નાખી શકીએ છીએ તો 1 મિલી કરતાં ઓછા બરાબર આઈ ડ્રોપ્સ હોય છે એ આંખમાં નાખવામાં આવે છે તો એને કંઈ ઝાઝા નાખવાના હોય 1 કે 2 જ ટીપા નાખવાના હોય તો એની અંદર આવે 1 મિલી કરતાં પણ ઓછું। બીજું લખ્યું છે કફ સિરપ, આ લખજો બધા જ પેન્સિલથી કફ સિરપ તો એમાં આશરે 5 મિલી એક સાથે પી, એનાથી વધારે ના પી શકાય બરાબર। તમને જે કફ સિરપ હોય ને સિરપનું જે ઢાંકણ હોય ને એની ઉપર પ્લાસ્ટિકની એક નાનકડી પ્યાલી ઢાંકેલી હોય છે એકદમ ઢાંકણ જેવી જ હોય છે અને એ સફેદ કલરની હોય ને એની ઉપર લખેલું હોય છે 2.5 મિલી અને 5 મિલી તો તમને પીવાનું ડૉક્ટર કીધું હોય કે તમારે 5 મિલી દવા પીવાની છે તો આપણે 5 મિલીનું માપન કરી અને પીવાની તો એક ટાઈમે આપણે 5 મિલી પી શકીએ અને પાણી તો આપણે એક સાથે એક ગ્લાસની અંદર આશરે 250 મિલી પાણી સમાય જાય બરાબર। તમે નાના છો એટલે 1 ગ્લાસ તમે એક સાથે પી શકો, મોટા હોય તો એક સાથે 2 ગ્લાસ પણ પી શકે છે। એક સાથે 1 લિટરથી વધારે વપરાતા હોઈએ તેવી વસ્તુઓની યાદી બનાવો બરાબર। હવે એક સાથે 1 લિટરથી વધારે કઈ વસ્તુઓ છે તો પહેલું આપ્યું છે નહાવા માટેનું પાણી તો નહાવા માટે તો આપણે કંઈ 1 ગ્લાસથી ન નાહી શકીએ, 1 લિટરથી ન નાહી શકીએ, વધારે પાણી જોઈએ છે બરાબર એટલે નહાવા માટે। બીજું છે લખો કપડાં ધોવા માટે પાણી પણ ખૂબ જ જોઈએ છે એટલે એમાં 1 લિટર નહીં ઘણા બધા લિટર પાણી જોઈએ। ઘર સફાઈ પણ માટે પણ ઘણું બધું પાણી જોઈએ અને વાહનોમાં ભરાતું પેટ્રોલ ડીઝલ એ પણ કંઈ એ મિલીમાં ન માપીએ એ પણ આપણે લિટરથી ભરીએ છીએ પેટ્રોલ કે ડીઝલ બરાબર। પછી અહીં આપ્યું છે
મહાવરો અમીનાની પાણીની બોટલમાં એક લીટર પાણી સમાઈ શકે છે. તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? તો આ એક દાખલો છે જે આપણે નોટમાં કરીએ છીએ. બરાબર, હવે અહીંયા બધાનું અહીંયા ધ્યાન. બોટલમાં કેટલું પાણી છે? તો બોટલમાં 1 લિટર પાણી સમાઈ શકે છે, એટલે 1 લિટર હશે. તો બોટલમાં 1 લિટર બરાબર 1000 મિલી પાણી હતું. તેમાંથી અમીના અને ગોવિંદે પીધેલું પાણી કેટલું પીધું એ લોકોએ? અમીના અને ગોવિંદે પીધેલું પાણી, બરાબર, અમીના અને ગોવિંદે કેટલું પાણી પીધું છે? તો 250 મિલી પીધું છે વત્તા 150 મિલી, બંનેનો સરવાળો થાય છે 400 મિલી. બરાબર, આટલું પાણી પીવાઈ ગયું છે. તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહે છે? તો બોટલમાં બાકી રહેલ પાણી બરાબર 1000 મિલી ઓછા 400 મિલી, 1000 માંથી 400 જાય તો 600 મિલી, એટલે બોટલની અંદર 600 મિલી પાણી બાકી રહેશે. બરાબર, આ જે મેં ગણતરી કરી છે એ તમે રફ નોટમાં લખજો. નીચે આપ્યું છે, યુસુફ ચાની દુકાન ચલાવે છે. તે 1 ગ્લાસ ચા બનાવવા 20 મિલી દૂધ વાપરે છે. બરાબર, ગઈકાલે તેને 100 કપ ચા બનાવી તો તેણે કેટલું દૂધ વાપર્યું હશે? તો હવે આપણે કરીએ. એક ગ્લાસ ચા બનાવવા વપરાતું દૂધ કેટલું છે? એક ગ્લાસ ચા બનાવવા વપરાતું દૂધ બરાબર 20 મિલી. બરાબર, તો કેટલા કીધા છે? 100 ગ્લાસ ચા બનાવવા કેટલું વપરાય? તો 20 × 100 મિલી દૂધ. બરાબર, એટલે કે 20 મિલી 1 ગ્લાસમાં, તો 100 ગ્લાસમાં 20 × 100, 20 × 100 એટલે 2000 મિલી દૂધ. 2000 મિલી એટલે કેટલા લીટર થાય? 1000 મિલી એટલે 1 લિટર, તો 2000 મિલી એટલે 2 લિટર દૂધ. બરાબર, એટલે આ પણ ગણતરી છે એ લખી નાખજો. તો તેણે કુલ 2 લિટર દૂધ વાપર્યું હશે, નીચે ચાની દુકાન આપેલી છે. બરાબર, હવે આગળનો જે છે એ પછીના વિડીયોમાં આપણે કરીશું. થેન્ક યુ.